दर्शक मित्रों आज हूँ आवी छु नेहाबेन शाह ने त्या दर्शक मित्रों आपने नेहा बेन शाह ने त्यां पहुंची गया छे। वेलकम दीप्ति बेन। थैंक यू। दर्शक मित्रों आपनी साथे नेहा बेन उपस्थित छे। नेहा बेन आपने कई अवनवी वानगी शीखवाड़ा जई रहा छे। ए वानगी शीखवाड़े ते पहला आपने एमनो नानकड़ो परिचय ले लईए। मारू नाम नेहा छे, मारा हस्बन्ड नाम दर्शन छे, मारी ए नानी बेबी छे, ओके, मानसी छे। આજે મને વાનગી બનાવવાનો બહુ બધો શોખ છે અને આજે હું ગોયા ગાજુ બનાવવાની છું. એ સિવાય બી મને ડાન્સિંગ, સ્પીકિંગ, ઇંગ્લિશ બધાનો બહુ બધો શોખ છે. ઓકે, ખૂબ સરસ શોખ છે નેહાબેન તમને. હવે આ વાનગી તમે અમારા દર્શક મિત્રોને શીખવાડો તે પહેલાં તમે અમારા દર્શક મિત્રોને કહેશો કે આ વાનગીમાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો. ચોક્કસ. ઓકે, મેં એના માટે ડુંગળી લીધી છે, ઓકે, બે નંગ, એક નંગ ટામેટું લીધું છે, મેં કાજુ લીધા છે કારણ કે આપણે કોયા કાજુ બનાવવાના છે, બરાબર, ચાર કળી લસણ લીધા છે, ગરમ મસાલો લીધો છે, મરચું, ધાણા જીરું, હળદર, લવિંગ, મરી, ઇલાયચી, તજ અને આદું અને કસૂરી મેથી લીધી છે અને મીઠું લીધું છે, બટર લીધું છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું. હા, ઓકે. પહેલાં ડુંગળી, ટામેટાં અને કાજુ છે એ આપણે પહેલાં તેલમાં ફ્રાય કરી દઈશું. ઓકે, આ બધાની મેં ગ્રેવી ઓલરેડી બનાવી દીધી છે દીપ્તિબેન, તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે સૌથી પહેલાં તાવડી મૂકીશું અને એમાં તેલ નાખીશું 2 ચમચી. ઓકે, હવે એમાં બટર નાખીશું 1 સ્પૂન. ઓકે, એટલે તેલ અને બટર બંને નાખવાનું છે. હા, એટલે ટેસ્ટ વધારે સારો આવશે. હવે વઘાર આવી જશે એટલે એમાં જીરું નાખીશું. ઓકે, થોડું વધારે આવશે એટલે આપણે ઘી નાખીશું. હવે વઘાર આવી ગયો છે દીપ્તિબેન, તો આપણે એમાં ગ્રેવી એડ કરીશું. ઓકે, મિક્સ કરી દઈશું બધું પ્રોપર. એમાં થોડું પાણી એડ કરીશું જે આપણે મિક્સરમાંથી ક્રશ કર્યું છે એ રીતે દઈશું. ઓકે, એટલે એ પાણી આપણું વેસ્ટ ન જાય. બરાબર છે. હવે આપણે થોડી વાર એને ઢાંકી દઈશું એટલે એને પ્રોપર મિક્સ કરી દઈશું. 5 મિનિટ ઢાંકી દઈશું. દીપ્તિબેન જોવા, હવે આ ગ્રેવીમાં જાડી આપણે જે જોડે છે એ થઈ ગઈ છે. હવે આપણે એમાં બટર થોડું એડ કરીશું. એટલે બટર થોડું છૂટું પડશે એટલે પછી આપણે બીજું મરચું, મીઠું, ધાણા જીરું જે આપણે નાખીશું એટલે સ્વાદ સરસ આવશે એમાં. બટરથી એનો ટેસ્ટ, બટર ના નાખો એની જગ્યાએ ક્રીમ બી નાખી શકો છો. ઓકે,
અને આમાં થોડી કસૂરી મેથી અને આ ખસખસ થોડી એડ કરીશું. ઓકે, આ બટર છૂટું પડી જાય એટલે. ઓકે, હવે આપણે એમાં થોડી બટર છૂટું પડી ગયું છે. એમાં ખસખસ એડ કરીશું. ખસખસથી ટેસ્ટ એનો સારો આવશે. બરાબર. હવે એમાં થોડી કસૂરી મેથી કરીશું. હવે સ્વાદ અનુસાર મરચું મેં એક ચમચી લીધું છે. હળદર અડધી ચમચી, ધાણા જીરું એક ચમચી અને ગરમ મસાલો એક ચમચી. હવે બધું એડ મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ જાડી બને છે. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. મેં એક ચમચી લીધું છે. બરાબર, એટલે આપણે મીઠું બધા જ મસાલા પછી જ નાખવાનું છે એટલે એનો ટેસ્ટ જળવાઈ રહે. ઓકે, હવે ગેસ ઓફ કરી દીધું મેં એનું. હવે મિક્સ કરી દઈશું. બરાબર. બરાબર, હવે આપણે એને ડેકોરેટ કરી દઈશું. આપણે કોયા ખાજો હવે તૈયાર થઈ ગયા છે. ઓકે, હવે હું સર્વિંગ પ્લેટમાં નાખી ડેકોરેટ કરી તમે ટેસ્ટ કરો કેવો થયો છે. ઓકે, હવે આપણે આની ધાણા અને કાજુથી, કેમ કે કોયા કાજુ છે એટલે આપણે કાજુથી અને ગાર્નિશ કરીશું. દર્શક મિત્રો, નેહાબેને ખૂબ સરસ વાનગી બનાવી છે. મારી તો ફેવરેટ છે, તમારી પણ ફેવરેટ જ હશે. હવે દેખાવમાં તો ખૂબ સરસ લાગી રહી છે, પણ હું હવે એનો ટેસ્ટ કરીને બતાવું કે નેહાબેને કોયા કાજુ કેવા બનાવ્યા છે. દર્શક મિત્રો, આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. હવે આ સબ્જી નેહાબેને કેવી બનાવી છે હું આપને એનો ટેસ્ટ કરીને બતાવું. નેહાબેન બિલકુલ હોટેલ જેવો ટેસ્ટ આવી રહ્યો છે. ખૂબ સરસ બનાવી છે. આવી જ અવનવી વાનગી લઈને અમે તમારી સમક્ષ ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ, અમારી ચેનલ જાડેશ ટીવી, જાડેશ ટીવી આપની સાથે. બાય નેહાબેન. બાય બાય, મમને બહુ ખૂબ મજા આવી. બાય ગુડિયા, ટાટા કરો. આજે ટાટા કહી દે. થેન્ક યુ, થેન્ક યુ કરો. ચાલો બાય. હા ઓકે. જાડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસ ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9828538570.